હવે આપણે અભિસરણ દબાણ વિશે આપણે અભ્યાસ કરીશું અભિસરણ દબાણને પાઈ પાય વડે દર્શાવવામાં આવે છે તો આપણે આગળ ઉપર ભણી ગયા કેને કહેવાય તો ફરીથી એક વખત જોઈ લે લઈએ અભિસરણ કહેવાય તો દ્રાવક છે એ અર્ધપારગમ્ય પડદામાંથી આપમેળે દ્રાવણ તરફ જાય છે અને આપણે અભિસરણ કહીએ છીએ તો અહીંયા આપણે અભિસરણ દબાણ સમજવા માટે એક આકૃતિ લઈએ એ આકૃતિમાં આપણે બે જુદા જુદા પાત્ર દર્શાવેલા છે અને એ પાત્રની વચ્ચે કે જ્યાં બંનેનું કનેક્શન છે ત્યાં આપણે એક પડદો રાખેલો છે તો આ બાજુએ આપણે એક દ્રાવક લેવાનું છે કે દ્રાવક તરીકે આપણે પાણી લઈએ છીએ તો અહીંયા સુધી આપણે દ્રાવક ભરી દઈએ છીએ આ દ્રાવક છે એના ઉપર આ પિસ્ટન રાખેલું છે અને આ બધું દ્રાવક એટલે કે પાણી અત્યારે માનો કે આપણે ભરી દીધું છે તો પાણી અહીંયા સુધી હશે તો આ દ્રાવકના અણુઓ છે અને આ બાજુએ આપણે દ્રાવણ ભરી દેવાનું છે આ બાજુએ જે ભાગ છે એ ડાબી બાજુનું પાત્ર છે એની અંદર આપણે દ્રાવણ ભરેલું છે તો દ્રાવણની અંદર બે ઘટકો હાજર હશે દ્રાવક અને દ્રાવ્ય આ ઉપર આપણે જે દર્શાવેલું છે એ પિસ્ટન છે કે બંને બાજુએ સમાન દળ ધરાવતું પિસ્ટન આપણે રાખેલું છે તો એ તો આપણે થોડી વાર પછી લઈએ એના પહેલા આપણે જોઈએ કે આ બાજુ દ્રાવક છે અને આ બાજુ દ્રાવણ છે તો પારગમ્ય પડદો છે એમાંથી તો તમને ખ્યાલ છે માત્ર દ્રાવકના જ અણુ પસાર થવાના છે પરંતુ દ્રાવક તો બંને બાજુએ છે દ્રાવણની અંદર પણ દ્રાવકના અણુ અણુઓ હાજર છે અને દ્રાવક તો પોતે દ્રાવક જ છે એના અણુઓ તો હાજર અહીંયા હશે જ તો દ્રાવકના અણુ આ બાજુએથી આ બાજુ જશે કે આ બાજુએથી આ બાજુ જશે એના માટે આપણે આ એક પ્રયોગ કરેલો છે તો જોવા મળ્યું કે દ્રાવકના અણુઓ છે એ આ જે જમણી બાજુનું પાત્ર છે એમાંથી ડાબી બાજુના પાત્ર તરફ જાય છે આ બાજુએથી આ બાજુ માત્ર દ્રાવકના અણુ જાય છે દ્રાવક એની મેળા એ અર્ધપારગમ્ય પડદામાંથી આ બાજુ જશે હવે દ્રાવ્ય આ બાજુ જશે એવો તો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી કારણ કે દ્રાવ્યના કણ છે એ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થતા નથી તો જોવા મળ્યું કે દ્રાવક છે એ આ બાજુ એથી આ બાજુ આપમેળે જાય છે તે કઈ રીતે ખબર પડશે તો તમને ખ્યાલ છે દ્રાવક આ બાજુ જશે એટલે આ બાજુ પાણીના અણુઓનું પ્રમાણ ઘટશે એટલે પિસ્ટન છે આ બાજુ નીચેની તરફ આવશે એટલે અહીંયા જે કદ છે દ્રાવકનું એ કદ છે ઘટશે અને આ બાજુ એ પિસ્ટન છે એ ઉપરની તરફ જશે એટલે કે અહીંયા ડાબી બાજુ જે દ્રાવણનું કદ છે એમાં વધારો થવાનો છે એટલે પિસ્ટન છે ઉપર તરફ જશે આ બાજુ એથી નીચેની તરફ આવશે તો એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે અહીંયા દ્રાવકના અણુઓ છે એ દ્રાવણ તરફ જાય છે હવે આપણે આ આપમેળે ઘટના થાય છે એટલે કે દ્રાવકના અણુઓ આ બાજુ જતા રહેશે ક્યાં સુધી જાય છે તો એની સાંદ્રતા જ્યાં સુધી બંને બાજુએ સમાન ન થાય ત્યાં સુધી દ્રાવકના અણુઓ છે એ દ્રાવણ તરફ જવાના છે તો અહીંયા આ જે આપણે અત્યારે ઘટના ભણીએલી અત્યારે આપણે ભણ્યા એ અભિસરણ ખાલી સૂચવે છે અભિસરણ હવે આપણે અભિસરણને અટકાવવું છે એટલે કે દ્રાવકના અણુઓને દ્રાવક તરફથી દ્રાવણ તરફ જતા આપણે અટકાવવા છે આપણે આ બાજુ નથી જવા દેવા તો એક બીજી વસ્તુ કે અત્યારે ત્યાં પાત્ર ખુલ્લું છે તો આના ઉપર બીજું દબાણ ક્યુ લાગતું હશે તો પી એટમોસ્ફિયર એટલે કે વાતાવરણનું દબાણ આના ઉપર લાગતું હશે પી એટમોસ્ફિયર એટલે કે વાતાવરણનું દબાણ તો આ બાજુ વાતાવરણનું દબાણ આના ઉપર લાગતું હોય તો આ બાજુ પણ એટલું દબાણ લાગતું જ હશે પી એટમોસ્ફિયર તો બંને બાજુ એ સમાન વાતાવરણનું દબાણ લાગતું હશે આ બંને પાત્ર ઉપર છતાં પણ દ્રાવક છે આ બાજુથી આ બાજુ જાય છે ને આ બાજુ પિસ્ટન ઉપર જશે ને આ બાજુ પિસ્ટન નીચે આવે છે હવે આપણે આ અભિસરણની ઘટના છે એટલે કે દ્રાવકને એની મેળાએ જે દ્રાવણ તરફ જાય છે એ બાજુ જતો આપણે અટકાવવો છે તો આપણે એવું શું કરીશું કે તો દ્રાવક છે દ્રાવણ તરફ જતો અટકશે તો જો તમે આ બાજુએથી દબાણ આપશો કંઈક વધારે દબાવશો તો તો સ્વાભાવિક રીતે તમને ખ્યાલ છે ઉપર તમે કંઈક વજન મૂકશો દબાણ આપશો તો તો દ્રાવકની સ્પીડ વધવાની છે તો દ્રાવકને જતો રોકવા માટે આપણે એનાથી વિરુદ્ધ દિશામાં દબાણ આપવું પડશે દ્રાવક આ દિશામાં જાય છે તો આપણે દબાણ છે એનાથી વિરુદ્ધ આ દિશામાં આપવું પડશે તો અહીંયા જે પિસ્ટન ઉપર રહેલો છે એના ઉપર આપણે અમુક થોડું દબાણ આપીએ વધારાનું જે વાતાવરણનું દબાણ હતું એના સિવાયનું દબાણ આપવાનું છે આપણે થોડું દબાણ આપીએ પણ કેટલું દબાણ આપવાનું છે કે દ્રાવકના અણુઓ આ બાજુએથી આ બાજુ આવે છે એ જ માત્ર રોકાવા જોઈએ ફરીથી એક વખત અહીંયા વધારાનું દબાણ આપણે આપવાનું થશે એ કેટલું આપવું આપવાનું થશે તો દ્રાવકના અણુઓ જે દ્રાવણ તરફ આવે છે એને જ માત્ર રોકવાના છે આપણે એટલું બધું દબાણ આ બાજુ નથી આપવાનું કે ફરીથી દ્રાવકના દ્રાવણની અંદર રહેલા દ્રાવકના અણુ આ બાજુ જતા રહીએ એટલું બધું નથી આપવાનું આપણે તો માત્ર આ અભિસરણ જ રોકવું છે આના અણુ આ બાજુ આવતા રોકે એટલું જ આપણે દબાણ આપવાનું છે એ વધારાનું દબાણ આપવાનું છે વાતાવરણનું દબાણ છે ઉપરાંત વધારાનું આપણે જે દબાણ આપશું એ દબાણને આપણે અભિસરણ દબાણ પાય વડે દર્શાવીશું તો અભિસરણ દબાણ છે એ માત્ર અભિસરણ ને અટકાવવા માટેનું જ દબાણ છે અને એ હંમેશા કઈ બાજુ આપવું પડે તો દ્રાવકનો જે પ્રવાહ છે એનાથી વિરુદ્ધ તરફ એટલે કે અભિસરણ અટકાવવા માટે તમારે દ્રાવણ ઉપર હંમેશા દબાણ આપવું પડશે દ્રાવક તરફ આપવાનું થશે નહીં હવે આપણે એની વ્યાખ્યા લઈએ કે અભિસરણ કેને કહેવાય અભિસરણ દબાણ કેને કહેશું કે જો દ્રાવણ પર કેટલુંક વધારાનું દબાણ આપણે દબાણ આપીએ છીએ મેં તમને વાત કરી કે દ્રાવણ ઉપર જ દબાણ આપવાનું છે તો દ્રાવણ પર કેટલુંક વધારાનું દબાણ આપણે આપવાનું છે તો અહીંયા તમે જુઓ છો પી એટમોસ્ફિયર તો છે જ એના સિવાયનું આ તમે વધારાનું દબાણ આપ્યું છે એ આપણે દ્રાવણ ઉપર આપેલું છે દ્રાવણ ઉપર કેટલુંક વધારાનું દબાણ લાગુ પાડવામાં આવે તો દ્રાવકના પ્રવાહને અહીંયા તમને કીધું છે દ્રાવકના પ્રવાહને અર્ધપારગમ્ય પડદામાંથી દ્રાવણ તરફ પસાર થતો રોકી શકાય છે આ દ્રાવકના જે અણુઓ છે એને આપણે દ્રાવણ તરફ જતા રોકવાના છે એટલું જ દબાણ આપવાનું છે તો આ દબાણ એટલે કે અહીંયા આપેલું દબાણ કે જે દ્રાવકના પ્રવાહને રોકે છે કયા પ્રવાહને રોકશે દ્રાવકના પ્રવાહને રોકે છે તેને દ્રાવણનું અભિસરણ દબાણ કહેવામાં આવે છે કારણ કે આપણે દબાણ આપીએ છીએ દ્રાવણ ઉપર તો એ દબાણ થશે અભિસરણ દબાણ ફરીથી એક વખત દ્રાવણ ઉપર આપણે જે વધારાનું દબાણ આપીએ છીએ કે જેના વડે દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ આવતા રોકાય છે એ વધારાનું દબાણ છે એને દ્રાવણનું આપણે અભિસરણ દબાણ કહીએ છીએ ફરીથી એટલું જ દબાણ આપવાનું છે દ્રાવક નાણું જ આ બાજુ આવતા રોકાય વધારે દબાણ આપશો તો આમ ફરીથી દ્રાવક નાણું આ બાજુ જતા રહેશો તો એટલું બધું આપણે દબાણ આપવાનું નથી તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા ઘણા બધા પ્રયોગ કર્યા ત્યારબાદ એક તારણ કાઢ્યું આપણે લઈએ કે મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ અભિસરણના કારણે હોય છે હવે બીજી વસ્તુ કીધું છે અહીંયા તો માત્ર દ્રાવક છે અને આ બાજુ દ્રાવણ છે એટલે સ્વાભાવિક રીતે દ્રાવક થી દ્રાવણ તરફ છે એનો પ્રવાહ જશે પરંતુ આપણે લઈએ માનો કે આ એક પાત્ર છે એ પાત્રની વચ્ચે આપણે અર્ધ પારગમ્ય પડદો રાખેલો છે વચ્ચે છે એ અર્ધપારગમ્ય પડદો છે જેને આપણે એસપીએમ વડે દર્શાવી દઈએ હવે આ બાજુ એ છે જે દ્રાવણ આપણે ભરીએ એ સાંદ્ર દ્રાવણ ભરીએ માનો કે મીઠાવાળું જ પાણી લઈએ આ બાજુ વધુ મીઠું નાખેલું દ્રાવણ લઈએ આપણે માનો કે આ બાજુ એની મોલારિટી આપણે વન મોલર લઈએ વન મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે અને આ બાજુ આપણે દ્રાવણ ભરીએ એ મંદ દ્રાવણ લેવાનું છે એ પણ માનો કે મીઠાનું જ દ્રાવણ લઈએ આ બાજુ મંદ દ્રાવણ અને એ માનો કે આપણે લઈએ પોઈન્ટ બે મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે તો જ્યારે આવા બે અલગ અલગ દ્રાવણોને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે છે ત્યારે શું થશે તો ત્યારે દ્રાવકના જ એક વસ્તુ યાદ રાખજો કે અર્ધપારગમ્ય પડદામાંથી જે પસાર થશે એ તો માત્ર દ્રાવકના જ પસાર થવાના છે તો હંમેશા વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે દ્રાવકના અણુઓ છે બંને બાજુ દ્રાવકના અણુ હાજર છે જ તો હંમેશા મંદ દ્રાવણથી દ્રાવકના અણુઓ છે એ સાંદ્ર દ્રાવણ તરફ જાય છે આ વસ્તુ એક યાદ રાખજો હંમેશા મંદ દ્રાવણના દ્રાવકના અણુઓ છે એ સાંદ્ર દ્રાવણ તરફ આપમેળે જાય છે છે જ્યારે એને સેમી મેમ્બ્રેન વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકો તો દ્રાવણ તરફ જ જાત પણ જો બંને દ્રાવણ હોય એક મંદ હોય ને બીજું સાંદ્ર હોય તો દ્રાવકના અણુઓ હંમેશા મંદ થી સાંદ્ર તરફ જશે હેલો હવે આપણે અહીંયા વાત કરી કે મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ જે આપમેળે જાય છે એ અભિસરણના કારણે હોય છે હવે આપણે લઈએ દ્રાવકના કણો એટલે કે દ્રાવકના અણુ છે એ હંમેશા ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહે છે આપણે અહીંયા ઉપર વાત કરી એ જ અહીંયા કીએ છે કે દ્રાવકના કણો અથવા અણુઓ છે એ હંમેશા ઓછી સાંદ્રતા એટલે કે મંદ દ્રાવણ છે એમાં સાંદ્રતા ઓછી હશે તો ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવક આપમેળે વહે છે એટલે આ એક ખાસ વસ્તુ નોટ કરજો આગળ ઉપર પણ તમને કામ આવશે કે દ્રાવકના કણો હંમેશા ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહે છે હવે અભિસરણ દબાણ છે એ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે કેની સાંદ્રતા ઉપર આધાર રાખશે દ્રાવણની સાંદ્રતા તરફ એના ઉપર આધાર રાખે છે આપણે લઈ કે અહીંયા જો એક દ્રાવણ દ્રાવણ લીધેલું હોય તો દ્રાવકનો પ્રવાહ આ આવે છે એના કરતાં આપણે જો એક મોલરની જગ્યાએ માનું કે એક પોઈન્ટ પાંચ મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઈએ તો આ બાજુ વધુ સાંદ્ર દ્રાવણ છે તો આપણે એમ કહી શકીએ વધુ સાંદ્ર દ્રાવણ હોય એમાં દ્રાવ્યનું પ્રમાણ વધુ હશે અને એટલે જનરલી આ વન મોલર કરતાં વન પોઈન્ટ ફાઇવમાં દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય દ્રાવક આના કરતાં આમાં ઘટે છે તો દ્રાવકની અહીંયા વધુ ઘટ હશે તો એવા કિસ્સામાં દ્રાવક ઝડપથી આ બાજુ આવશે એટલે કે સાંદ્ર દ્રાવણ ઘટ દ્રાવણ હોય એમાં દ્રાવક વધુ પ્રમાણમાં વધુ ફોર્સથી આ બાજુ આવશે તો વધુ ઝડપથી દ્રાવક આ બાજુ આવે છે કે જ્યારે દ્રાવણ વધુ સાંદ્ર હોય તો એ વધુ ફોર્સથી જે દ્રાવણ આવે છે એને તમારે રોકવા માટે ઉપરથી જે દબાણ આપવું પડશે આ જે વધારાનું દબાણ છે એ પણ વધુ આપવું પડશે એટલે સાંદ્ર દ્રાવણ માટે અભિસરણ દબાણ વધુ હોય છે એટલે આપણે વાત કરી શકીએ કે અહીંયા કે અભિસરણ દબાણ છે એ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે દ્રાવણ સાંદ્રતા ઓછું હશે તો તમારે ઓછું દબાણ આપવું પડશે કેમ કે પ્રવાહ આ બાજુથી આ બાજુ ઓછો હશે ઉપર આપણે જોઈએ કે દ્રાવણનું અભિસરણ દબાણ છે જે અભિસરણને અટકાવવા દ્રાવણ ઉપર લગાડવામાં આવે છે અભિસરણ આ બાજુથી આ બાજુ થતું અટકાવવા માટે હંમેશા દ્રાવણ ઉપર દબાણ આપવામાં આવે છે એટલે કે દ્રાવકના અણુને દ્રાવણ તરફ જતા રોકવા માટે લાગુ પાડવામાં આવે છે દ્રાવકને દ્રાવણ તરફ જતું રોકવા માટે દ્રાવણ ઉપર જે વધારાનું દબાણ આપવું પડે એ દબાણને આપણે અભિસરણ દબાણ કહેશું હવે અભિસરણ દબાણ છે સંખ્યાત્મક ગુણધર્મ છે આગળ ઉપર આપણે ચાર સંખ્યાત્મક ગુણધર્મની વાત કરી હતી કે બાસ દબાણ છે એનો સાપેક્ષ ઘટાડો ઉત્કલન બિંદુ ઉન્નયન ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણમાં ફેરફાર તો એમાંનો આ છેલ્લો ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મ તમને ખ્યાલ છે કે સંખ્યાત્મક ગુણધર્મ જે હશે એ કણની સંખ્યા ઉપર આધાર રાખે છે કેમ કે એનું નામ જ છે સંખ્યાત્મક ગુણધર્મ કે જે કણની સંખ્યા ઉપર આધાર રાખે છે પરંતુ એના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી કે કયો પદાર્થ તમે એડ કરેલો છે કેટલો પદાર્થ એડ કરેલો છે એના ઉપર અભીસરણ દબાણ છે એ આધાર રાખશે ચાલો હવે આપણે લઈએ બોઇલ વોન્ટોફનો નિયમ કે જે અભિસરણ દબાણ ઉપર આધારિત છે તો અહીંયા આપણે બે વસ્તુ લીધેલી છે દ્રાવક અને આ બાજુ દ્રાવણ વચ્ચે અર્ધ અર્ધપારગમ્ય પડદો છે આપણે આગળ ઉપર વાત કરી કે જો અહીંયા દ્રાવણ છે એની અભિસરણ દબાણ છે આના ઉપર જે વધારાનું દબાણ આપવામાં આવે છે પી એટમોસ્ફિયર સિવાયનું વધારાનું દબાણ એ કેના ઉપર આધાર રાખશે તો અહીંયા દ્રાવણની સાંદ્રતા કેટલી છે જો વધુ સાંદ્રતા હશે તો દ્રાવણ ઘટ થશે ઘટ દ્રાવણ છે તો દ્રાવક વધુ ઝડપથી આ બાજુ આવશે આ બાજુથી આ બાજુ દ્રાવકના કણ છે એ વધુ ઝડપથી આવશે તો એને રોકવા માટે તમારે અભિસરણ દબાણ વધારવું પડશે પરંતુ જો ઓછી સાંદ્રતા હોય તો દ્રાવકના અણુ ધીમે ધીમે આવશે તો એને રોકવા માટે તમારે દબાણ છે ઓછું આપવું પડશે તો અભિસરણ દબાણ છે એ કેના ઉપર આધાર રાખે છે તો સાંદ્રતા ઉપર એના ઉપરથી બોઇલ વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપેલો છે કે મંદ દ્રાવણો માટે કે જો દ્રાવણ મંદ હોય તો એના માટે અભિસરણ દબાણ પાય આપેલ તાપમાને તમે જે તાપમાને પ્રયોગ કરતા હોય એ તાપમાને અભિસરણ દબાણ છે એ દ્રાવણની મોલારિટી ના સમ્રમાણમાં હોય છે એટલે કે એની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે તો અહીંયા આપણે લખી શકીએ પાય પ્રપોઝનલ ટુ સી એટલે કે અભીસરણ દબાણ છે એ સી સાંદ્રતા અહીંયા આપણે સી છે એ મોલારીટી છે એવું આપણે માનીશું પાય પ્રપોઝનલ ટુ સી એટલે કે એ દબાણ એની સાંદ્રતા અથવા તો એ સાંદ્રતા મોલારીટીમાં છે એના સંપ્રમાણમાં છે હવે જો અહીંયા સાંદ્રતા વધશે અહીંયા મોલારીટી વધશે ઘટ દ્રાવણ થશે તો આ બાજુથી આ બાજુ ઝડપથી દ્રાવક નાણું આવશે તેને રોકવા માટે તમારે વધુ દબાણ આપવું પડશે તો અભિસરણ દબાણ પણ વધશે હવે આપણે પ્રપોઝનલ નિશાની છે કાઢવી છે તો અહીંયા આપણે લખીએ પાય બરાબર સી આર ટી એક અચડાંક આપણે આર મૂકીએ છીએ અહીંયા બધી વસ્તુ શું છે આપણે લઈએ તો પાય તમને ખ્યાલ છે કે પાય અભિસરણ દબાણ છે સી મોલારીટી દર્શાવે છે અહીંયા ચાલો લખતા જઈએ આ સૂત્ર આપણે દાખલા માટે અગત્યનું છે તો પાય તો તમને ખ્યાલ છે એટલે આપણે લખતા નથી સી બરાબર અહીંયા મોલારિટી દર્શાવે છે ત્યારબાદ આર છે એ વાયુ અચળાંક છે અને ટી છે એ તાપમાન દર્શાવે છે આપણે અહીંયા ભણી ગયા કે આપેલ તાપમાને વાત કરી છે એટલે જે તાપમાન લેતા હોય આપણે મૂકવું પડશે એટલે પાય પ્રપોશનલ ટુ સી પ્રપોશનલ કાઢતા અહીંયા આપણને મળશે પાય બરાબર સી આર ટી એમાં આર છે એ વાયુ અચળાંક દર્શાવે છે હવે આપણે અહીંયા સી એટલે કે સાંદ્રતા મોલારીટી તો આપણે મોલારીટીનું સૂત્ર ભણી ગયા છીએ આગળ ઉપર મોલારિટી અને એને આપણે એમ વડે દર્શાવીએ છીએ પણ અહીંયા સી આપેલું છે સાંદ્રતાના અનુસંધાનમાં તો સી બરાબર મોલારિટી થશે મોલ પ્રતિ લીટર મોલના છેદમાં દ્રાવણનું કદ આપણે લીટરમાં લેવું પડશે તો આપણે અહીંયા કહી શકીએ અહીંયા મોલ એટલે કે એન ના છેદમાં દ્રાવણનું કદ વી થશે મોલ અહીંયા આપણે દ્રાવ્યના લઈએ છીએ દ્રાવ્ય માટે આપણે ટુ નંબર આપીએ છીએ એટલે મોલારીટી સી બરાબર અહીંયા આપણે લખીશું એન ટુના છેદમાં વી તો આ સૂત્રને આપણે નંબર એક આપી દઈએ તો અહીંયા મોલારીટીની કિંમત છે આપણે સમીકરણ એકની અંદર મૂકીએ તો આપણને મળશે પાય બરાબર સીની જગ્યાએ આપણે મૂકવાનું છે સી છે એની જગ્યાએ આપણે મૂકીશું એન ટુના છેદમાં વી એટલે કે દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં તો આપણને મળશે અહીંયા એન ટુ ના છેદમાં વી અને ઉપર તો આર ટી રહેશે પાય બરાબર એન ટુ આર ના છેદમાં વી હવે આપણે ફરીથી એન ટુ એટલે કે દ્રાવ્યના મોલ છે તો ફરીથી મોલ બરાબર શું થશે તો એન ટુ દ્રાવ્યના મોલ મોલનું સૂત્ર થશે દળના છેદમાં મોલર દળ એટલે કે ડબલ્યુ ટુ ના છેદમાં એમ ટુ થશે તો આને આપણે સમીકરણ બે કહી દઈએ સમીકરણ બે ની અંદર આપણે આ મોલની કિંમત મૂકીએ તો અહીં એમ ની જગ્યાએ આપણે ડબલ્યુ ના છેદમાં એમ ટુ મૂકીશું એટલે આપણને મળશે પાઈ બરાબર ડબલ્યુ ટુ ના છેદમાં એમ ટુ આરટી અંશમાં આરટી અને વી એ છેદમાં આપેલો છે તો આની મદદથી આપણે અભીસણ દબાણ છે મેળવી શકીશું તો પાય બરાબર ડબલ્યુ ટુ આરટી અપોન એમ ટુ વી ની મદદથી આપણે કોઈપણ દ્રાવણ માટેનું અભિસરણ દબાણ ગણી શકીએ એના માટે તમારે જરૂર પડશે દ્રાવ્યનું મોલર દળ ત્યારબાદ દ્રાવ્યનું દળ વાયુઅચળાંક તાપમાન અને વી ખાસ એક વસ્તુ કે અહીંયા વી છે એ દ્રાવણનું કદ લીટરમાં દર્શાવે છે ખાસ અહીંયા ઘણા બધા ભૂલ કરે છે કે આ સૂત્ર લેશે ત્યારે અહીંયા વી છે દ્રાવણનું કદ ઈ એમએલમાં મૂકે છે પરંતુ આપણે ફરજીયાત અહીંયા દ્રાવણનું કદ લીટરમાં લેવું પડશે કારણ કે અહીંયા આપણે જે મોલારિટીનું સૂત્ર સી બરાબર એન ટુના છેદમાં વી લખેલું છે એ વી આપણે અહીંયા લીટરમાં લીધેલું છે હવે આપણે જો મોલર દળ મેળવવું હોય કોઈ પણ અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ છેનું મોલર દળ મેળવવું હોય તો આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ એમ ને આપણે કરતા બનાવીએ તો એમ ટુ છે એ ઉપર જશે એટલે એમ ટુ બરાબર અહીંયા ઉપર તો એમ ડબલ્યુ ટુ આરટી રહેશે એના છેદમાં પાય વી તો આ સૂત્રની મદદથી તમે અજ્ઞાત પદાર્થનું આણવીય દળ અથવા તો મોલર દળ ગણી શકાય એના માટે તમારે ડબલ્યુ ટુ આર ટી પાય એટલે અભિસણાયનું કદ લીટરમાં આટલી વસ્તુ તમારી પાસે હોય તો તમે જે તે અજ્ઞાત પદાર્થ છે એનું મોલર દળ છે એ ગણી શકો છો હવે આપણે અભિસરણ દબાણની ઉપયોગિતા લઈએ તો અભિસરણ દબાણના માપન અભીસરણ દબાણની સંજ્ઞા થશે પાય તો અભિસરણ દબાણના માપન વડે આપણે અજ્ઞાત દ્રાવ્યનું મોલર દળ નક્કી કરી શકીએ છીએ આપણે હમણાં જ વાત કરીએ સૂત્ર આપણે મેળવવું કે અજ્ઞાત દ્રાવ્ય હોય તો એનું મોલર દળ છે આપણે અભિષણ દબાણની મદદથી મેળવી શકીએ છીએ આ પદ્ધતિ છે વિશાળ રૂપે મોટા પાયે પ્રોટીન અથવા તો કોઈ બીજા પોલિમર અથવા બીજા બૃહદ અણુઓ એટલે એટલે કે મોટા અણુઓ જટિલ અણુઓ છે એના મોલર દળ નક્કી કરવા માટે ઉપયોગી છે ત્યારબાદ આ પદ્ધતિ છે બીજી પદ્ધતિ કરતાં લાભદાયી છે જેમ કે આગળ ઉપર પણ આપણે મોલર દળ મેળવવાની પદ્ધતિ ભણી ગયા છે ઉત્કલન બિંદુ ઉન્નયન ઠાર બિંદુ ઉન્નયનમાં બધામાં આપણે ભણી ગયા છીએ બાસ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ બધા બધી પદ્ધતિમાં આપણે મોલર દળ નક્કી કરવાની રીત આપણે ભણી ગયા છીએ એમાંથી આ પદ્ધતિ બેસ્ટ છે સારામાં સારી આ પદ્ધતિ છે એનું કારણ શું છે કારણ કે આ પદ્ધતિ છે એ ઓરડાના તાપમાનની આસપાસ બા દબાણનું માપન કરે છે અભિસરણ દબાણ છે એ ઓરડાના તાપમાને એટલે કે આને કોઈ ખાસ ગરમ કરવાની જરૂર પડતી નથી એટલે ઓરડાના તાપમાને એ બાસ એ અભિસરણ દબાણનું માપન કરે છે અને બીજું મોલા લીટીને બદલે મોલારીટીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે મોલા લીટીની જગ્યાએ મોલારીટીનો ઉપયોગ કરો તો આપણને સરળતા રહેશે ત્યારબાદ અન્ય સંખ્યાત્મક ગુણધર્મોની સંખ સરખામણીમાં અન્ય સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન ઠાર બિંદુમાં અવનયન બાસ દબાણમાં સાપેક્ષ ઘટાડો એની સરખામણીમાં આ ઘણા મંદ દ્રાવણ માટે તેની માત્રા ઘણી મોટી હોય છે એટલે જો દ્રાવણ ઘણું મંદ હોય તો પણ તમને અભિષણ દબાણની વેલ્યુ છે મોટી મળે છે જેથી કરીને તમે ગણતરી સરળતાથી કરી શકો છો તો આ પદ્ધતિ ખાસ કરીને જૈવ અણુ એટલે કે જે જૈવિક અણુઓ છે જેમ કે પ્રોટીનનું આપણે ઉદાહરણ લઈએ એ જે ઊંચા તાપમાને સ્થાયી હોતા નથી જૈવિક અણુઓ છે પ્રોટીન છે ને બહુ ઊંચું તાપમાન તમે લઈ જશો તો એ વિઘટન પામે છે ડીનેચર થઈ જશે તો જૈવ અણુઓ છે એ ઊંચા તાપમાને સ્થાયી હોતા નથી તો જો તમે આગળ ઉપર ઉત્કલન બિંદુવાળી પદ્ધતિ લેશો તો એને તમારે બહુ ગરમ કરવું પડે તો એ પોતે જ વિઘટન પામે છે તો તમે એનું સાચું મોલર દળ છે એ મેળવી શકો નહીં એટલે આપણે વાત કરીએ કે આ ઓરડાના તાપમાને આ દબાણનું માપન કરે છે જેથી કરીને પ્રોટીન જેવા જે જૈવિક અણુઓ છે એ વિઘટન પામતા નથી અને બીજું કીધું છે પોલીમર કે જેની દ્રાવ્યતા ખૂબ ઓછી હોય પોલીમર પદાર્થો ઘણા બધા એવા છે કે જેની દ્રાવ્યતા પાણીની અંદર કે બીજા દ્રાવકની અંદર ઓછી હોય છે તો એના માટે પણ આપણે હોય તો આ પદ્ધતિથી તમે અભિસરણ દબાણ પદ્ધતિથી સરળતાથી તમે નક્કી કરી શકો છો આગળ નક્કી કરી શકાતું નથી હવે આપણે અભિસરણ દબાણ ઉપર આધારિત એક પાઠ્યપુસ્તકનો કોયડો બે પોઈન્ટ અગિયાર લઈએ એમાં આપણને મોલર દળ ગણવાની વાત કરી છે કે મોલર દળ કેટલું થશે એ આપણે મેળવવાનું છે તો પ્રોટીન આપેલો છે કે પ્રોટીનનું બસો સેન્ટીમીટર ક્યુબ જેટલું જલીય દ્રાવણ છે આપણી પાસે એટલે કે દ્રાવણનું કદ બસો સેન્ટીમીટર ક્યુબ છે અને એની અંદર એક પોઈન્ટ છવીસ ગ્રામ પ્રોટીન ઓગાળેલો છે દ્રાવ્ય થયેલો છે તો ત્રણસો કેલ્વિન તાપમાને આવા જલીય દ્રાવણનું આપણે અભિસરણ દબાણ સોરી અભિસરણ દબાણ તમને આપેલું છે બે પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની પર માઇનસ ત્રણ ઘાત બાર એટલું જોવા મળ્યું છે તો આપણે જે અંદર પ્રોટીન ઓગાળેલો છે એનું મોલર દળ કેટલું છે એ આપણે ગણવાનું છે તો અહીંયા આપણે લઈએ આકૃતિ કે અહીંયા આપણી પાસે દ્રાવણ જે પ્રોટીનનું જલીય દ્રાવણ છે એનું કદ બસો સેન્ટીમીટર ક્યુબ છે એની અંદર એક પોઈન્ટ છવ્વીસ ગ્રામ પ્રોટીન ઓગાળેલો છે તો આપણે પ્રોટીનનું મોલર દળ ગણવાનું છે તો સૌ પ્રથમ આપણે રકમ ઉપરથી આ બધી વેલ્યુ છે એનું લિસ્ટ બનાવી નાખીએ તો પ્રોટીનનું બસો સેન્ટીમીટર ક્યુબ જલિય દ્રાવણ એટલે કે અહીંયા તમને પાછળ લખેલું છે જલિય દ્રાવણ દ્રાવણનું કદ આપેલું છે વી બરાબર બસો સેન્ટીમીટર ક્યુબ હવે આપણે એને લીટરમાં ફેરવવું પડશે તો સેન્ટીમીટર ક્યુબને સૌપ્રથમ પ્રથમ એમએલમાં ફેરવીએ તો એક સેન્ટીમીટર ક્યુબ બરાબર એક એમએલ થાય છે તો બસ્સો સેન્ટીમીટર ક્યુબ બરાબર બસ્સો એમએલ થશે હવે આપણે એમએલને લીટરમાં કન્વર્ટ કરવું છે તો આપણે હજાર વડે ભાગવું પડશે એટલે બસો એમએલમાંથી આપણને મળશે પોઈન્ટ બસ્સો લીટર દ્રાવણનું કદ એટલે કે લિટરમાં મેળવું પડશે તમારે ત્યારબાદ ડબલ્યુ ટુ એટલે કે દ્રાવ્યનું દળ અહીંયા પ્રોટીન આપેલો છે એક પોઈન્ટ છવ્વીસ અહીંયા લખવાનું ડબલ્યુ ટુ બરાબર એક પોઈન્ટ છવીસ ગ્રામ ત્યારબાદ તાપમાન કીધું છે ત્રણસો કેલ્વીન ટી બરાબર ત્રણસો કેલ્વિન અભિસરણ દબાણ એની સંજ્ઞા છે પાય તો પાય બરાબર બે પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની ઉપર માઇનસ ત્રણ ઘાત બાર આપણે પ્રોટીનનું દળ ગણવાનું છે એટલે એમ ટુ બરાબર ક્વેશ્ચન માર્ક અહીંયા લખીએ અને બીજું આ રકમમાં તમને આરની વેલ્યુ આપેલી નથી અમુક વખતે આપે છે અમુક વખતે નથી આપતા તો આપણે વેલ્યુ યાદ રાખવી પડશે આર બરાબર પોઈન્ટ જીરો ત્યાંશી લીટર બાર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન હવે આપણે પ્રોટીનનું મોલરદળ ગણવું છે તો આપણે અભિસરણ દબાણનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ પાય બરાબર ડબલ્યુ ટુ આર ટી ના છેદમાં એમ ટુ વી એમાં આપણે એમ ટુ ગણવાનો છે તો એમ ટુને આપણે કરતા બનાવીએ એટલે એમ ટુ બરાબર ડબલ્યુ ટુ આર ટી ના છેદમાં પાય વી હવે આ સૂત્રની અંદર આપણે આ બધી વેલ્યુ મૂકીએ ડબલ્યુ ટુ એક પોઈન્ટ છવ્વીસ ગુણ્યા આરની વેલ્યુ પોઈન્ટ ઝીરો ત્યાંશી ગુણ્યા ટી ટેમ્પરેચર આપેલું છે ત્રણસોના છેદમાં પાય અભિસરણ દબાણ આપેલું છે આપણને બે પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની ઉપર માઇનસ ત્રણ ઘાત ગુણ્યા વી એટલે કે દ્રાવણનું કદ ખાસ અહીંયા દ્રાવણનું કદ તમારે લીટરમાં જ લેવાનું છે અહીંયા પોઈન્ટ બસો તો હવે આપણે આનું રૂપ આપીએ તો ફાઇનલી આપણને જવાબ મળશે એકસઠ જીરો આડત્રીસ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ મોલ એટલે કેનું આણમીય દળ પ્રોટીનનું આણમીય દળ છે એ એકસઠ હજાર આડત્રીસ પોઈન્ટ નવું ગ્રામ જેટલું મળે છે પ્રોટીનના આણવીય દળ ખૂબ ઊંચા હોય છે હજારોમાં ને લાખમાં હોય છે એનું આણવીય દળ તો આ રીતે આપણે અભિષણ દબાણના સૂત્રની મદદથી આપણે એનું મોલર દળ ગણી શકીએ છીએ અથવા અભીષણ દબાણ આપણે મેળવવાનું હોય તો આ સૂત્રની મદદથી મેળવી શકીએ